હવે સમાચાર વિગતવાર ગુજરાતમાં એકમાત્ર અંકલેશ્વર ખાતે તપોભૂમિ અને સિદ્ધ ટેકરી પર બિરાજમાન માંડલેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા ભગવાન શિવના લિંગને ભાતના પીંથી ઢાંકી પૂજન અર્ચન કરતા હોય છે। ઉજ્જૈન મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ બાદ માત્ર અંકલેશ્વર ખાતે આ વિધિ કરવામાં આવે છે, જેનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। તપોભૂમિ એવા અંકલેશ્વર નગરના સિદ્ધ ટેકરી રામકુંડ ખાતે માંડવ ઋષિના તપથી પ્રસન્ન થઈ ભગવાન શિવે સ્વયંભૂ રીતે શિવલિંગ સ્વરૂપે બિરાજ્યા હતા। ભગવાન શિવના માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે કાળી ચૌદશ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। અહીં 12 જ્યોતિર્લિંગનું એક એવા ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવજીની વિશેષ પૂજા રૂપે કાળી ચૌદશ નિમિત્તે જેમ ભાતના પીંઠથી ઢાંકી દેવામાં આવે છે, તે જ રીતે ગુજરાતમાં એકમાત્ર અંકલેશ્વર ખાતે કાળી ચૌદશ નિમિત્તે બપોર બાદ ભગવાન શંકરના શિવલિંગને ભાતના પીંઠથી શાસ્ત્રોક્ત વિધિ સાથે ઢાંકી દેવામાં આવ્યા હતા અને તેના દર્શન અને આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। કેમ આ વિધિ યોજાય છે એ જાણો। ભૂતોના દેવ તરીકે ભગવાન શિવ આપણે ઓળખીએ છીએ અને સ્મશાન હોય ત્યાં શિવ હોય, ત્યારે ભાતથી શિવલિંગ ઢાંકવા પાછળની માન્યતા છે। પિતૃની આત્માને મોક્ષ મળે અને તેમની આત્માની શાંતિ મળે તેવા ઉદ્દેશ્ય સાથે ઉજ્જૈન અને ત્યારબાદ અંકલેશ્વરમાં કાળી ચૌદશના દિવસે આ વિધિ વિશેષ યોજવામાં આવે છે। 1100 વર્ષથી ચાલી આવતી આ પરંપરા પુરાતન વિભાગ દ્વારા રામકુંડ મંદિર અને આજુબાજુના મંદિરોમાં વિશેષ અધ્યયન બાદ આ મંદિરોને 1100 વર્ષ જૂના એટલે કે 10મી સદીના હોવાનું જણાવી રહ્યા છે। તો મંદિર વ્યવસ્થાપકના સભ્યોએ આ વિધિ મંદિર સ્થાપના સાથે પેઢી દર પેઢી સૈકાઓથી ચાલી આવી છે। સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે। અહીં કાલ ભૈરવ ભગવાનને કાળી ચૌદશના રોજ વડા અને પૂરી ચઢાવવામાં આવે છે। માંડવેશ્વર મહાદેવ બાજુમાં કાલ ભૈરવ દાદા અને મહાકાળી માતાજીનું પણ મંદિર આવેલું છે, જ્યાં દર કાળી ચૌદશના દિવસે રોજ મોટી સંખ્યામાં ભક્તો વડા અને પૂરી ચઢાવી ધન્યતા અનુભવે છે। તો દિવાળી પર્વના પ્રારંભમાં લોકો રામકુંડ ખાતે દીવા હજારોની સંખ્યામાં તરતા તેમજ કુંડના પગથિયા પર મૂકી જાય છે, જે પાછળ પણ વર્ષોની પરંપરા જોવા મળી રહી છે। હું પ્રવીણ ભારંબે, હું મૂળ બોમ્બેના રહેવાના તમારું, અત્યારે હું અંકલેશ્વરમાં GIDCમાં રહું છું અને જોબ કરું છું। મને એવું જાણવા મળ્યું કે અંકલેશ્વરમાં આપણે માંડલેશ્વર મહાદેવ મંદિરમાં ચોખાનું પિંડ બને છે અને એ જે અનમોલ ક્ષણ છે એ ખાલી કાળી ચૌદને દિવસ બને છે અને એ ક્ષણ કાશી વિશ્વનાથ જોડે બને છે ને, એક અહીંયા અંકલેશ્વરમાં બે જ જગ્યાએ ઇન્ડિયામાં બને છે અને એ જોવાથી આપણા 7 જનરેશન જે છે એમનો મોક્ષ મળે છે અને આવો આનંદ અને એવો અનમોલ ક્ષણ જોવા માટે મને આજ મોકો મળેલો છે એ મારા માટે બહુ મોટી ભાગ્યની વસ્તુ કહેવાય। થેન્ક યુ। હું જયેશભાઈ શુક્લ, ક્ષિપ્રા સેવા ટ્રસ્ટ અંકલેશ્વર, માંડવનાથ મહાદેવના મંદિર આગળ અમે દર વર્ષે કાળી ચૌદશે દિવસે અહીંયા આગળ ભાતના પિંડ ચડાવવામાં આવે છે। ભાતના પિંડ એટલા માટે ચડાવવામાં આવે છે કે માંડવી ઋષિ એ જ્યારે શ્રાપ આપેલો અને જ્યારે તેઓ તે નિર્વાણ પામેલા તેમની એમને સારા માટે આવ્યા પિંડ ચડાવવામાં આવે છે કે ને અમે લોકોને એવી પ્રાર્થના કરીએ છીએ અને કહીએ છીએ કે ભાઈ દરેક વ્યક્તિ અંકલેશ્વરની એક મુઠ્ઠી ચોખા પણ અમને આપી જાય અને એનાથી અમે ભાત બનાવીને એની સાથે દહીંને બીજા તલને આ બધું મૂકીને અમે એનો પિંડ બનાવ્યો છે। આનો આખા ઓલ ઓવર ઇન્ડિયાની અંદર બે જ જગ્યા ઉપર થાય છે, કે કાશી વિશ્વનાથની અંદર અને એક અંકલેશ્વર રામકુંડ ક્ષેત્રની ઉપર જ થાય છે। કે એટલા માટે થાય છે કારણ કે જ્યાં આગળ સ્મશાન છે, સ્મશાનની પાસે આવ્યો